नमस्कार विद्यार्थी मित्रों, मां साथे शिशुगुण आपनो हार्दिक स्वागत करे छे। बात करिए के पाठ 6 मौर्य युग चंद्रगुप्त अने सम्राट अशोक। तो आपणे आ पाठ आपणे ऑनलाइन मां आपणे 3 के 4 दिवस थी भणीए छे, बराबर। हवे जेनी अंदर आपणो अधूरो पाठ छे, ऑनलाइन अने ऑफलाइन बंने वीडियो आवशे, बराबर। ऑनलाइन नी अंदर जे भणीए छे ए आपणे ऑफलाइन नी अंदर जे अधूरो पाठ छे आपणे त्यांथी पूरो करीशुं, बराबर। तो आजे आपणे शुं शीख्या, तो अशोक नो प्रजा नो संदेश, कलिंग नो युद्ध सीख्या थे, बराबर। तो एनी अंदर माता पिता नो आज्ञा नो पालन करवो, वडीलो नो आदर करवो, पशुओं नो वध न करवो, बने तेटलो खर्च ओछो करवो, गुरु नी सेवा करवी, स्त्रीओ ने नौकरो प्रत्ये मारू वर्तन राखवू, ब्राह्मणों अने श्रमणों ने दान आपवू अने धम्म ना मुख्य सिद्धांत समझवानो प्रयत्न करवो अने आदर बनवू। आटला पॉइंट्स आजे आपणे शीख्या। કલિંગના યુદ્ધ પછી શું થયું? તો અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું, બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો, ધમ્મનું પાલન કર્યું અને એ બૌદ્ધ ધર્મનો બધી જગ્યાએ પ્રચાર પ્રસાર માટે તેણે અલગ અલગ જગ્યાએ ઉપદેશો આપ્યા, બરાબર। પરિષદો બોલાવી, લોકોને બોલાવ્યા, બધી બધા રાજ્યો અંદર ફર્યા અને પછી કહ્યું કે હવે તમારે પ્રચાર પ્રસાર શેનો કરવાનો છે, કેવી રીતે કરવાનો છે એની પર સમજણ તેમણે આપી। હવે એની આગળનો પોઈન્ટ આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી, બરાબર। સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું, તેના પછી તેણે ધમ્મનો સ્વીકાર કર્યો અને પ્રજાને સંદેશ આપ્યો, મેં હમણાં તમને કહ્યું અલગ અલગ, બરાબર છે। એ આપણે 5 નંબર 31 ઉપર તમને 8 નામ આપેલા જ છે અને એની નીચેનો જે પોઈન્ટ છે એ મૌર્ય યુગનું વહીવટી તંત્ર, બરાબર। તો એની અંદર શું છે આ વહીવટ તંત્ર એટલે શું? કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું, તેનો વિસ્તાર આપણે જોઈએ તો સમ્રાટ અશોકે કર્યો, બિંદુસાર નતો કર્યો, સમ્રાટ અશોક ગાદી આવ્યા પછી મને કર્યો હતો। વિશાળ મૌર્ય સામ્રાજ્યને વિભાગ પાડ્યા અને સુવ્યવસ વહીવટ ચલાવવા માટે નું એક આયોજન કર્યું, જેવું કે સ્કૂલની અંદર અલગ અલગ આયોજનો હોય છે, તમને પણ ખબર હોય છે। તો ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય, બરાબર, સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કોણ? તો કે ચાણક્ય, જેને કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું, એનું મસ્ત પુસ્તક છે જેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ। આ સમયમાં વહીવટી તંત્રના 3 અંગો હતા, કેટલા અંગો હતા? 3 અંગ। તો અહીંયા જુઓ મૌર્યના વહીવટી તંત્રના 3 અંગ, પહેલું છે કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક એટલે કે સ્થાનિક। આ 3 કરવામાં આવ્યા, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક, બરાબર। તો મૌર્ય યુગનું વહીવટ તંત્રમાં 3 ભાગ, કેન્દ્રીય, પ્રાંતીય, પ્રાદેશિક અને સ્થાનિક। હવે એની અંદર આપણે પહેલું જોઈશું કેન્દ્રીય વહીવટી તંત્ર। તો કેન્દ્રીય વહીવટી તંત્ર એટલે શું, તમને પ્રશ્ન થાય હો? તો સમ્રાટ રાજા જે શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો, ક્યાં? શાસન વ્યવસ્થા। આના પોઈન્ટ ની અંદર આવશે કે શાસન વ્યવસ્થા એ કેન્દ્ર સ્થાને હતો, મુખ્ય જેને કહેવાય તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો એટલે કે મુખ્ય, મુખ્યમંત્રી જેને કહીએ આપણે, તેનું પદ વંશ પરંપરાગત હતું। કેવું હતું? તેનું પદ વંશ પરંપરાગત। વંશ પરંપરાગત એટલે કોને કહેવાય? કે આજે સમજી લો કે કોઈ સરકારી નોકરી હોય, તો આજે હું નોકરી કરતો હો, કાલ સવારે મારા મેરેજ થાય, બાળકો હોય તો મારું બાળક મોટો થાય, બરાબર, હા, તો એની જેટલી ઉંમર થાય ત્યારે એ હોય, પછી આપણે તમે સમજી લો કે તમારા પપ્પા છે, પછી તમે આવો, પછી તમારા છોકરા, પછી આવે, એમ વારાફરતી બધાનો વારો સરકારી નોકરીમાં આવે છે, એને વંશ પરંપરાગત કહેવામાં આવે છે। બીજું જોઈએ તો તે પાટલીપુત્ર અને તેની આજુબાજુનો જે પ્રદેશ એ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો, કોઈ પણ કામ કરે તે સીધો વહીવટ એની સાથે જ થાય, તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ પણ ચલાવતો હતો। ઉચ્ચ અધિકારી શું કરતો હતો? વહીવટ પણ ચલાવતો, જેને આપણે ચાણક્ય, કૌટિલ્ય 18 ખાતાઓ દર્શાવે છે, કેટલા છે આપણને? 18 ખાતાઓ, જેને કહીએ 18 ખાતાઓ દર્શાવ્યા છે। બીજું કે જેમાંથી મુખ્ય ખાતાઓ તેના ઉપરી વડાના નીચે મુજબ હતા, 5 નંબર 32 પર તમને આપ્યું છે 1-6 ખાતા આપ્યા છે અને ઉપરી વડા કોણ હોય તે હું એના પછી તમને સમજાવું છું, બરાબર।
जो विद्यार्थी मित्रों पान नंबर 32 पर तमने अहीं आप्युं छे के मौर्य युगनुं वहीवटतंत्र एमां केन्द्रीय प्रांतीय अने प्रादेशिक तो खातो विभाग जुओ के पहेलुं छे खेती विभाग એટલે કે સીતાધ્યક્ષ ઉપરી વડા જેને કહેવાય, લશ્કર ખાતું એટલે સેનાની, ન્યાય ખાતું પ્રદેશ સત્રી મુખ્ય ન્યાયાધીશ, વેપાર ખાતું પણિયાધ્યક્ષ ખાતું, દફતર ભંડાર અક્ષ પટેલ, રેકર્ડ ખાતું મહાઅક્ષ પટેલ, મુદ્રા પાસપોર્ટ ખાતું મુદ્રા અધ્યક્ષ. એટલે કે આ ખાતું છે અને આ એના વડા છે કે કોણ કામ કઈ રીતે કરે છે તે. બરાબર, આ પણ તમારે તમારી નોટ્સની અંદર લખીને મને મોકલાવવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું ને, મેં તમને હમણાં જ બતાવ્યું કે ખાતું વિભાગ ઉપરી વડા કોણ છે તે. હવે આપણે જોઈશું બીજા નંબરે પ્રાંતીય વહીવટી તંત્ર જે અહીંયા છે. પ્રાંતીય વહીવટી તંત્ર, તો પ્રાંતીય વહીવટી તંત્રમાં વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. આમાં પાંચ વિભાગ છે. બરાબર, જોકે પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવે, એટલે કે એમને સત્તા સોંપવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય શું કે સમગ્ર પ્રાંતમાં એટલે કે જે સોંપી હોય તે રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોના સમ્રાટને કેન્દ્રને સતત વાકેફ રાખવું. જેવી રીતે અત્યારે કોઈ પણ નેતા હોય અથવા કોઈ પણ અધિકારી હોય કે જે કામ કરતો હોય તેના અંડરમાં જેટલું કામ ચાલતું હોય એની બધી જ માહિતી પોતાની પાસે હોવી જોઈએ. બરાબર, તો અહીંયા હવે બીજું જ હતું કે પ્રાંતીય વહીવટીતંત્ર તેમના કયા કયા કામ આવતા હતા તેમના કરવાના. બરાબર, તો આપણે જોયું કે જિલ્લા, સ્થાનિક, આહારના પ્રદેશ, સંગ્રહ, પછી તાલુકામાં અલગ અલગ જગ્યાએ વહીવટો કરવામાં આવતા હતા. હવે જોઈશું આપણે પ્રાદેશિક સ્થાનિક. ત્રીજા નંબરે આપણે જોઈશું કે પ્રાદેશિક એટલે કે શું કહેવાય તેને આપણે સ્થાનિક કહીશું, કે ત્યાં નજીકનો કોઈ પણ વિસ્તાર હોય તે સ્થાનિક એટલે. બરાબર, તો વહીવટની સરળતા માટે કોઈ પણ પ્રાંતના આહાર, કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા, સ્થાનીય અને આહારની પ્રદેશ સંગ્રહણ તાલુકામાં વેચવામાં આવતો, અલગ અલગ તાલુકામાં વેચવામાં આવતો હતો. બરાબર, અહીંયા તમે જુઓ જિલ્લા હોય, રાજ્ય હોય, તાલુકા હોય, ગામડા હોય, સિટી હોય, કે અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. આહારનો અધિકાર રાજુક, આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકાર પ્રાદેશિક, જેને ગોપ કહેવાતો હતો. શું કહેવાતો હતો તેને? આપણે ગોપ, જેને કહે તેને ગોપ કહેવાય. એ બધો જ વહીવટ એક જ જણના હાથમાં હોય છે. બીજું કે વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. નાનામાં નાનું એકમ હોય તો શું હતું? ગોપ અથવા તો ગ્રામ હતું. બરાબર, તેની ઉપરી જે ગ્રામીણી કહેવાય, તેની ઉપરી જે હોય તેને આપણે ગ્રામીણી કહીએ. ગ્રામીણી જે ઉપરી હોય તેને આપણે ગ્રામીણી કહેવામાં આવતું હતું. ગામના ચૂંટાયેલા સભ્યોને સમિતિની મદદથી ગ્રામીણી ગ્રામનો વહીવટ ચલાવતો. આની અંદર પણ ચૂંટણી થાય. શું કહું? કે ગામના ચૂંટાયેલા જે સભ્યો હોય એની સમિતિની મદદથી ગ્રામીણીનો ગ્રામનો જે વહીવટ છે કોણ ચલાવતો? ગ્રામીણ ચલાવતો હતો. ત્યાં પણ અલગ અલગ વહીવટો થતા હતા, અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ સોંપવામાં આવતા હતા. એવું નહીં કે રાજા હોય એટલે કામ, રાજા હોય તો રાજા સુખી તો પ્રજા સુખી, રાજા દુખી તો પ્રજા દુખી, જેવો રાજા એવી પ્રજા. બરાબર, તો હવે આના પછી આગળનો એક પોઈન્ટ આપણે છે જેનું નામ છે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન, જેની શરૂઆત છે એનો અંત પણ હોય છે. આગળનો પોઈન્ટ આપણે જોઈશું કે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન, જેની શરૂઆત હોય છે એનો અંત પણ હોય છે. સૂરજ ઉગે છે તો આત્મય પણ છે, સવાર પણ થાય છે અને રાત પણ થાય છે. બરાબર, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એવી જ રીતે અહીંયા આપણને આપ્યું છે કે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી
तथा मौर्य वंश नो पतन। सम्राट अशोक ना मृत्यु बाद तेना उत्तराधिकारियों विषे ब्राह्मण जैन अने बौद्ध कौन कौन आपने कहलू तो छे ब्राह्मण ब्राह्मण पछी जैन अने बौद्ध बौद्ध बराबर। ग्रंथों माथी जुदी जुदी माहिती मळे छे आ त्रण ग्रंथों माथी ब्राह्मण जैन अने बौद्ध आ त्रण त्रण ग्रंथों माथी अशोक विषेनी माहिती अलग अलग आपणने मळे छे। पुराणोमां आपेली माहिती मुजब मौर्य वंशमां थई गयेल कुल 9 के 10 राजाओ केटला कुल 9 के 10 राजाओ कुल 9 के 10 राजाओ कुल मळीने 137 वर्ष शासन कर्युं। 9 के 10 राजाओ मळीने आपणे जोईए तो कुल 137 वर्ष वर्ष सुधी शु कर्युं शासन कर्युं। नौ के दस राजाओ मळीने कुल 137 वर्ष सुधी शासन कर्युं एटले के राज कर्युं बराबर। जेनी अंदर बौद्ध ग्रंथोमां जणाव्या मुजब अशोक पछी अनुक्रमे कुणाल सप्रति सालिसुक जयलोक जलोक दशरथ देववर्मा सतधनवा अने बृहद्रश्य जेने कहीए तो आ राजाओ थई गया बधा। अशोक पछीनी वात करीए तो बधा राजाओ थई गया बराबर। तो आना पछी जोईए के मौर्य वंशना अंतिम राजा जेने आपणे बृहद्रथ जेनो नाम छे अंतिम राजा छे बृहद्रथ बृहद्रथ बराबर। નિર્બળ જેને નિર્બળ શાસનનો લાભ લઈ નિર્બળ શાસન એટલે કે જ્યાં બહુ શાસન ચાલતું હોય નહીં જ્યાં ઘણું સંભળાતું ના હોય જે તે કે એ જ થાય તો તેનો લાભ લીધો અને સેનાપતિને પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયતમાં જોવાના બહાને બોલાવ્યો અને તેની હત્યા કરી નાખી ટૂંકમાં દગો કર્યો પીઠ પાછળ વાર કર્યો જેને કહેવામાં આવે। આમ ઈસવીસન પૂર્વે 185માં ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્રે શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી। કયા વંશની આપણે તો શુંગ વંશની સ્થાપના શુંગ વંશની સ્થાપના થઈ અને મૌર્ય વંશનો અંત આવ્યો। જે મૌર્ય વંશનો અંત આવ્યો કેવું કે અભિચાર દગો કરીને ખૂન કર્યો શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આવ્યો। મને આ કહું કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે વિદ્યાર્થી મિત્રો બરાબર। તો આપણે આજે આટલા પોઈન્ટ જોયા જેની અંદર ત્રણ પોઈન્ટ પહેલા જોયા કેન્દ્રીય પ્રાંતીય અને સ્થાનિક કે મૌર્ય યુગનું વહીવટતંત્ર કેવું ચાલતું હતું કોણ સંભાળતું હતું કેવી રીતે કાર્ય કરવામાં આવતું શું કામ સોંપવામાં આવતું હતું બરાબર એનું રિઝલ્ટ શું મળતું હતું પછી અલગ અલગ ખાતા વિશે વાત કરી એના વડા કોણ છે તેના વિશે વાત કરી પ્રાંતીય વહીવટ આપણે જોયો બરાબર એને પણ 5 વિભાગમાં વહેંચવામાં આવેલો હતો એ પણ આપણે જોયું કે શાંતિની વ્યવસ્થા કરવી બરાબર પછી રાજકુમારો નિમણૂક કરવા પછી રાજાના આદેશોનું પાલન કરવું કર ઉગ્રહવા આ બધું પ્રાદેશિકની અંદર પણ જોયું કે વહીવટ સરળતાથી ચાલે માટે જિલ્લા સ્થાનીય આહાર પ્રદેશ સંગ્રહણ તાલુકો આહારપતિ સ્થાનિક આ બધા જ વ્યક્તિઓને નિમણૂક કરીને ત્યાં આગળ સત્તા સોંપવામાં આવતી હતી। પછી છેલ્લું જોયું કે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી તથા મૌર્ય વંશનું પતન તો કેવી રીતે થયું તો પહેલું તો આપણે બ્રાહ્મણ જૈન બૌદ્ધમાં અશોક વિશે અલગ અલગ માહિતી મેળવી બધા રાજાઓ થઈને 9 કે 10 રાજાઓ થયા 137 વર્ષ સુધી તેનું શાસન કર્યું તેના પછી છેલ્લે બૃહદ્રથ નામનો વ્યક્તિ એ શાસન કરવા આવ્યો બરાબર શાસન કરવા આવ્યો અને 185 ની વાત કરી 185 માં પુષ્પ મગધની સેણસેણી સ્થાપના કરી શુંગ વંશની સ્થાપના કરી શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો
अंत आयो। विद्यार्थी मित्रों पाठ छ मौर्य युग चंद्रगुप्त ने सम्राट अशोक अंत आज अहीं आयो। आपणो पाठ पण अहीं आज पूरो थाय छे। नमस्कार।